સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દુધારા દેવ ભગવાન ગણેશની મૂર્તિની વિવિધ મંડળો દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને સવાર સાત ભગવાન ગણેશની આરતી ઉતારી પૂજા અર્ચના કરી ભક્તો દ્વારા ભગવાન વિઘ્નહર્તાને રીઝવતા નજરે જોવા મળે છે. પ્રાંતિજ સહિત તાલુકામાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી છે અને ગણેશ ભક્તો દ્વારા દાદાને રીઝવવામાં આવે છે, ત્યારે પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં આવેલ પંડ્યાપોર ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાપાની મૂર્તિનું સ્થાપન કરી સવાર સાંજ આરતી પૂજા કરવામાં આવે છે અને વિઘ્નહર્તાના ભાવતા ભોજન પ્રસાદ સહિતની વિવિધ રીતે બાપાને 10 દિવસ માટે પંડ્યાપોર ગણેશ યુવક મંડળ દ્વારા સેવા કરવામાં આવે છે. તો આરતી બાદ ગણેશ ચોકમાં બાળકો સહિત મહિલાઓ ગરબે ઘૂમતા નજરે પડે છે. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિજ. પંડ્યાપોર યુવક મંડળ ગણપતિ ઉત્સવમાં આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા 6 વર્ષથી અમે ધામધૂમથી ગણેશ ઉત્સવનું આયોજન કરીએ છીએ અને આ 7મું વર્ષ બી ધામધૂમથી ઉજવણી કરીએ છીએ. સર્વે માઈ ભક્તો ખૂબ દર્શનનો લાભ લે છે અને ખૂબ ગણપતિના આશીર્વાદ સદા બધાની ઉપર પ્રસન્ન રહે એવી આશા. પંડ્યાપોર નાગરિકો દ્વારા છેલ્લા 6 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ઉજવવામાં આવે છે અને ચાલુ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી દાદાનો કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે અને ઘણી જ પબ્લિક આવીને આ સેવાનો લાભ લે છે.